हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश एक वेट लॉस ड्रिंकनी रेसिपी। अने वेटनी साथे जे लोकोने स्पेशियली सौथी वधारे पेटनी चरबी होय छे तेमने पण आ ड्रिंकथी खूब ज सारा एवा फायदा थशे। अने खूब ज ओछा समयनी अंदर जिम गया वगर तमे घरे बैठा 4-5 किलो जेटलो वजन ओछो करी शको छो। तो आ ड्रिंक केवी रीते बनावू, तेमा कई कई सामग्रीओ एड करी छे अने क्या समये अने केटली मात्रामां पीवू ए बधुं ज हुं तमने आ विडियोमां आगळ बतावीश। तो आ विडियो एंड सुधी जरूरथी जोजो। जे लोकोने वेट लॉस करवो छे अने स्पेशियली वधती जती पेटनी चरबीने उतारवी छे तेमने खूब ज सारा एवा रिजल्ट मळशे। અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। તો ચાલો હવે આપણે વેટ લોસ ડ્રિંક બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા આ રીતેનો એક ગ્લાસ લીધેલો છે। તમે જેટલું પણ આ ડ્રિંક પી શકો પહેલાં તો આપણે તેટલું પાણી લેવાનું છે। પાણી ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, રૂમ ટેમ્પરેચરવાળું હોય તેવું લેવાનું છે। ત્યારબાદ આ ડ્રિંક બનાવવાની આપણે પહેલી સામગ્રી એડ કરીશું। આ રીતેના તમે જોઈ શકો છો બ્લેક તકમરિયા આવે છે તે મેં અહીંયા 1 ચમચી લીધેલા છે, જેને સિયા સીડ્સ અથવા તો સબ્ઝા સીડ્સ પણ કહેવાય છે। તો આ રીતે આપણે પાણીમાં બધા જ જે ગુજરાતીમાં તકમરિયા કહેવાય છે તેને એડ કરી અને એક વખત મિક્સ કરી દઈએ। હવે આપણે તેને ઢાંકી અને 15-20 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરી અને તે એકદમ સરસ રીતે જેલી ફોર્મમાં આવી જશે। જો તમારે આખી રાત માટે તેને પલાળવા દેવા હોય તો એ રીતે પણ તમે તેને પલાળી શકો છો। તો હવે આપણે તેને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો આપણે જે તકમરિયા એડ કર્યા હતા તે આ રીતે જેલી ફોર્મમાં આવી ગયા છે। આ રીતે ના થઈ ત્યાં સુધી તમારે તેને પલાળવા દેવાના છે। આ રીતે ડ્રિંકમાં તકમરિયા એડ કરવાથી આપણા બોડી અને હેલ્થને તો ફાયદા થાય જ છે, તેની સાથે જ તકમરિયામાં એન્ટીઓક્સિડન્ટના તત્વો આવેલા હોય છે, જેથી કરી અને આપણી સ્કિનમાં પણ ખૂબ જ સારા એવા ફાયદા થાય છે। જે લોકોને સ્પેશિયલી સ્કિન ઢીલી પડી ગઈ હોય તેને ટાઈટ કરવા અને મસલને ટાઈટ કરવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે। અને આ તકમરિયામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં ફાઇબર હોય છે, જેથી કરી અને આ રીતેનું એક ગ્લાસ તમે ડ્રિંક પી લેશો તો તમને ઘણા લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે। તો જે લોકો ઓવર ઇટિંગથી વેઇટ વધારે છે તેમને પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે। ત્યારબાદ હવે આપણે આ ડ્રિંક બનાવવામાં સેકન્ડ સામગ્રી એડ કરીશું, તે છે મધ। આપણે તેમાં 1 ચમચી જેટલું આ રીતેનું જે ફ્રેશ મધ આવે છે તે એડ કરીશું। તજનો પાવડર ખૂબ જ ઓછો આપણે એડ કરવાનો છે। તજ સૌથી વધારે જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ હોય છે કે જે આપણે ચરબીનો ભાગ કહીએ તેને ઉતારવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે। તો આપણું ડ્રિંક બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તમે તેને સવારે આપણે જે નરણા કોટે કહીએ તે રીતે લઈ શકો છો અને તેની ડ્રિંક લીધા પછીની 30 મિનિટ સુધી તમારે કશું ખાવાનું કે પીવાનું બિલકુલ નથી, જેથી કરી અને તમને તેના ખૂબ જ સારા એવા અને ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે। અને આ ડ્રિંક તમે દિવસમાં 3-4 વખત પી શકો છો, પરંતુ સવારે 1 વખત બનાવો ત્યારે તમારે તેમાં તજ એડ કરવાનું છે। અને આખા દિવસમાં જ્યારે પણ તમે 3-4 વખત પીવ ત્યારે તમારે તેમાં પાણી, તકમરિયા અને મધ જ એડ કરવાનું છે। અને મધનો તમને ટેસ્ટ પસંદ ના હોય તો તમે મધને પણ અવોઇડ કરી શકો છો। તો તમે પણ આ ડ્રિંક લેવાનું આજેથી જ ચાલુ કરી દો અને તમને કેટલા ફાયદા થાય છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। અને જે લોકોને સ્પેશિયલી ઘરે બેઠા વેઇટ લોસ કરવો હોય તેમની જોડે તો આ વિડીયોને જરૂરથી શેર કરજો। અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો।